જૂનાગઢ જિલ્લા માંગરોળ તાલુકાના શેપા ગામની પ્રાથમિક શાળા પાસે માસ્ક ઠાલવી જિલ્લામાં અશાંતિ ફેલાવવાના પ્રયાસ કરનાર ઇસમો સામે હિન્દુ મુસ્લિમ સમાજના લોકો ભારે ફિટકાર વરસાવી રહ્યા છે. આ પ્રકરણમાં શેપા ગામના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ મામલતદાર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી આરોપીઓની ધરપકડ કરવાની માંગણી કરી છે. માંગરોળના શેપા ગામના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે કેટલાક અસામાજિક ઇસમોએ શાળા પાસે માસ્કનો જથ્થો ઠાલવી શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. આવા આરોપીઓને તાત્કાલિક પકડી કડકમાં કડક સજા કરવામાં આવે એવી માંગણી ગ્રામજનોએ કરી હતી. કાલે જે માંગરોળ તાલુકાના શેપા ગામની અંદર અમારું જે હિન્દુ મુસ્લિમનું એક ગામ એવું પ્રતિક છે શાંતિનું, એને ખોરાવવા માટે કોઈ અવારા તત્વોએ એક ગૌ માસનો ટેમ્પો રસ્તા ઉપર બે ત્રણ જગ્યાએ નાખી અને એક અલગ રીતે ગામને વિખોડવાનો પ્રયાસ કરતા આજે જે મામલતદાર ઓફિસે મામલતશ્રીને આવેદનપત્ર આપ્યું અને ડીવાયસપી સાહેબને પણ આપ્યું છે અને આની યોગ્ય તપાસ થાય એવી અમારી ગામ લોકોની અને સરપંચશ્રીની માગણી છે.